નમસ્કાર, G24 લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતના જૂનાગઢ, અંબાજી અને પાવાગઢ બાદ હવે ચોટીલામાં શ્રદ્ધાળુઓ માટે રોપવેની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરતા શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચામુંડા માતાજીનો ડુંગર અને મંદિર અતિ પ્રાચીન છે. દેવી ભાગવત અનુસાર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો દેવી પાર્વતીએ વધ કર્યો, માટે ચંડમુંડ વિનાશનીય ચામુંડા કહેવાય છે. ચોટીલા ડુંગર પર વર્ષો પહેલાં મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર પર ચડવા પગથિયા નહોતા, તો પણ શ્રદ્ધાળુઓ આસ્થાભેર માતાજીના દર્શન કરવા આવતા હતા. આમ તો ચોટીલા ડુંગર લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં માનતા પૂરી કરવા લોકો પગપાળા કે આળોટતા સંઘને લઈને દર્શનાર્થે આવે છે. પણ આ ચોટીલા ચામુંડા માતાના ડુંગર પર 635 પગથિયા ચઢવાના વૃદ્ધો, અશક્તો અને બીમાર લોકો માટે થોડું અઘરું બની જતું હોય છે, જેને લઈને ગુજરાત સરકાર દ્વારા અહીં રોપવે બનાવવા માટે વિચારણા કરવામાં આવી હતી. ગત રોજ વિધાનસભામાં ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ચોટીલા ડુંગર ઉપર રોપવે બનાવવાની વાત કરવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હોવાનું પણ જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ, G24 લાઈવ ન્યૂઝ.